उपरवास में पड़ेला वरसाद साबरमती नदी में पानी की आवक नोंधाई। वासना बेरेज 15 गेट खोल साबरमती नदी में पानी सतत स्तर वधता क्या न जो हो नजारो जोवा मळ्यो। साबरमती नदी में संत सरोवर 20,261 क्यूसेक पानी की आवक नोंधाई। नर्मदा मैया केनाल में 6,174 क्यूसेक पानी साबरमती नदी में छोड़वामां आव्युं हतुं। हाल साबरमती नदी लेवल 128 फूट थयुं छे। छेल्ला 3 दिवसथी राज्यना विविध जिल्लामां भारे वरसाद वरसी रह्यो छे। त्यारे उपरवासमां थयेला भारे वरसादना कारणे वजाद सागर डेममांथी छोड़वामां आवेला पाणीने लई मध्य गुजरातना सौथी मोटा कहेवाता કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા કડાણા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને લઈને મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મહીસાગર નદીનું પાણી આસપાસ નદી કાંઠા વિસ્તારના ગામોમાં ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ અંકલેશ્વરમાં સર્જાયેલા પૂરના સંકટ વચ્ચે માનવસર્જિત પૂર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો। બ્રેકિંગ્સ વોટર રિસર્ચ સેન્ટરે સરકાર સામે આક્ષેપ કર્યો કે સેન્ટ્રલ વોટર કમિશને અનુમાન સાથે ચેતવણી પણ આપી તેની ધરાત અવગણના કરવામાં આવી હતી। જો 14 અને 15 સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમના દરવાજા ખુલાયા હોત તો પૂર આવી ન હોત અને પૂરના કારણે ભરૂચ અંકલેશ્વર પણ તબાહ થયું ન હોત। પાટણ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓ જીવંત બની સાંતલપુર રાધનપુર વચ્ચેથી પસાર થતી બનાસકાંઠા નદીમાં પણ નવા નીર આવ્યા। અબિયાણા ગામેથી પેદાશપુર વચ્ચે પસાર થતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નદીમાં નવા નીરની આવકથી 8 ગામનો રસ્તો બંધ કરાયો। છેલ્લા 5 વર્ષથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે પણ કોઈ કારણોસર કામ મંથર ગતિએ ચાલે છે। વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીએ મેઘરાજા વિવિધ વિસ્તારોમાં હિત વરસાવ્યું। શહેરના રાવપુરા સયાજીગંજ દાંડિયા બજાર કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદથી શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે। એક તરફ મુરઝાયેલી ખેતીને જીવતદાન મળ્યું તો બીજી તરફ કપાસ અને મગફળીના પાકને નુકસાન પણ થતા ખેડૂત વર્ગમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ છે। જામનગર શહેરમાં ભાદરવે ભરપૂર મેઘો મહેરબાન થયો। જામનગર શહેરમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે જામનગરના રસ્તાઓ પણ પાણી વહેતા થયા। ગલીઓમાં પાણી ભરાઈ જવાના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મહેસાણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો થયો। છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમ 92.80% ભરાયો। ડેમમાં આવક વધતા ડેમના 4 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેથી ધરોઈ ડેમમાંથી 28,366 ક્યુસેક પાણી છોડાયું હતું। નવસારી શહેરના ટાટા બોય સ્કૂલ પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો। મુખ્ય માર્ગની વચ્ચે 5 ફૂટનો મોટો ભૂવો પડતા વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો, જો કે પાલિકાએ ભૂવાના પુરાણ માટેની કામગીરી હાથ ધરી હતી। ભરૂચના નર્મદાના પૂરના પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા। નર્મદાના વેપારી વિસ્તાર ચારસા કટોપુર સહિતના વિસ્તારમાં પૂરના પગલે વેપારીઓને મસમોટું નુકસાન થવા પામ્યું છે। વેપારી મથક એવા કુંજા ચારસા વિસ્તારમાં વેપારીઓને ભારે નુકસાન થયું, જેના પગલે વેપારીઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ભરૂચમાં પૂરના પાણી ઓસરતા તંત્ર એક્શનમાં જોવા મળ્યું। રાજ્ય સરકારે ફાળવેલા 400થી વધુ સફાઈ કર્મીઓ યુદ્ધના ધોરણે ડોર ટુ ડોર સફાઈ કામગીરીમાં જોડાયા। જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ પણ હાઉસ ટુ હાઉસ કેમ્પેઇન થકી આરોગ્યલક્ષી કાર્ય કરી રહ્યું છે। અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 16.1 ઇંચ વરસાદ ખાબક્યો। અમદાવાદ શહેરમાં 4.25 ઇંચ, દસકોઈમાં 3.25 ઇંચ, માંડલામાં 2 ઇંચ, સાણંદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। અમદાવાદ જિલ્લામાં વરસાદને પગલે ખાના ખરાબી કે વીજપોલ પડવાની એક પણ ફરિયાદ નોંધાઈ નથી। કંટ્રોલ રૂમ દ્વારા 3 લેન્ડલાઇન અને વાયરલેસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આણંદના તારાપુર તાલુકામાંથી પસાર થતી સાબરમતીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની જળસ્તરમાં વધારો થયો। ધરોઈ ડેમમાંથી 28,000 ક્યુસેક પાણી તથા વાત્રક અને શેરડી નદીનું પાણી સાબરમતીમાં એકત્રિત થતા નદી બે કાંઠે વહેતી જોવા મળી। કેશોદના ગેટ પંથકમાં પસાર થતી ઉજત મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું। ઉપરવાસના વિસાવદર તાલુકામાં 12 ઇંચ, મેદડામાં 8 ઇંચ વરસાદ પડતા ઘેડ પંથક જળબંબાકાર થયું, જેના કારણે ખેડૂતો પાકને લઈ ચિંતિત બન્યા। જૂનાગઢ માંગરોળ ગેટ પંથકમાં ફરી એકવાર મગફળી સોયાબીન સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદના કારણે ઉજત નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાતા ઉજત વિયરમાંથી પાણી છોડવામાં આવ્યું। પાણી માંગરોળ તાલુકાના ગેડ પંથકમાં ફરી વળતા મગફળી સોયાબીન સહિતના પાકો તણાઈ ગયા હતા।
गोधरा में रेलवे लाइन नीचे त्रण दिवस भराये पानी कारण राहदारी हालाकी वेठवा वारो आयो। गोधरा दिल्ली रेलवे लाइन नीचे रहे गरनाड़ा में वरसादी पानी भराया छेल्ला त्रण दिवस पानी भरायेला है, परंतु रेलवे कॉन्ट्राक्टर द्वारा पानी काढ़वानी कामगिरी थई नथी, जेना कारणे लोको अवरजवर करी शकता नथी। उत्तर गुजरात में थयेला भारे वरसादना कारणे साबरमती नदी में नवा नीर आव्या। साबरमती नदीना कांठे आवेला संत सरोवर खाते पानीनो नोंधपात्र संग्रह थयो। संत सरोवर में विपुल मात्रा में जलसंग्रह थया बाद संत सरोवर आठ दरवाजा खुलाया। डेम में 19,700 क्यूसेक पानी की आवक है, जारे कि 20,000 क्यूसेक पानी की आवक है। संत सरोवर डेम ना दरवाजा खुलाता अमदावाद वासना बेरेज ने एलर्ट करायो। नर्मदा डेम में 18 लाख क्यूसेक की वधु पानी छोड़ाता अंकलेश्वर में पूर की तबाही दृश्य सामे आव्या। अंकलेश्वर ने 70 की वधु सोसायटी में पानी ओसर्या बाद नुकसानी दृश्य सामे आवी रह्या छे। फर्निचर इलेक्ट्रॉनिक चीजवस्तुओ अनाज वाहनों सहित लाखों की नुकसानी थी स्थानिकों में रोष छे। नर्मदा नदी पूरना पानी ने कारण नर्मदा जिला तिलकवाड़ा तालुका गामों में खेडूत ने नुकसान सहन करने वारो आयो। रेंगण गाम खेतरो में पानी फरी वरता कपास तुवेर केड़ना उभा पाक नष्ट थे जता खेडूत की मेहनत पर पानी फरी वर्यु। नसवाड़ी मीन बजार में भवानी फरसाण मार्ट की दुकान में बे युवा भजिया खावा गया था। त्यांथी भजिया खावा जता अंदर थी मोटू जेवड़ू निकलता युवा होबाड़ो मचाव्यो। समग्र मामलो बहार आव्यो तेवं युवाए वेपारी पर आक्षेप करता कहूं कि होटल में सफाई नहीं। जूनी पेंशन योजना की मांग राज्य सरकार ने केन्द्र सरकार हजू स्वीकारी नहीं, तरह अखिल भारतीय प्राथमिक शिक्षक संघ द्वारा जूनी पेंशन योजना फरी चालू करने समग्र भारतभर में चार जगह की शिक्षा यात्रा काढ़। साबरकांठा जिला ईडरना धारासभ्य लीजधारकोना बहारे आया। धारासभ्य रमणलाल वोराए खाण खनिज विभागे बंद करेली लीजो चालू करने मुख्यमंत्री ने पत्र लखी लीज चालू करने अथवा अन्यत्र जगह फाड़वा मुख्यमंत्री ने मांग की। धारासभ्य लेटर वायरल थता ईडरना लोगों में रोष जोवा मळ्यो हतो। पोरबंदर ने राजाशाही समय की जूनी कोर्ट के भाग धराशाय थयो, जो कि गणेश चतुर्थी समय हुजूर कोर्ट के भाग धराशय थता तंत्र दौड़तू थयु। अगाउ पण अनेक वक्त स्लेब धराशय थवानी घटना बनी हती। रजाना दिवसे घटना बनता कोई जानहानि थई न। वडोदरा शहेरना स्टार रेसिडेंसी बिल्डर जयेश पटेल सामे फरियाद मामलो सामे आव्यो, जेमां जयेश पटेल ने व्याजना चक्कर में फसावी तेमना साथीओए फ्लेटो पड़ावी लीधा, जेने लई जयेश पटेल परिवारजनोए गोत्री पोलीस स्टेशन में बेनर पोस्टर साथे देखावो करी पोलीस पासे न्याय की मांग करी। राजकोट में फिटनेस ट्रेनर ने रोड पर रील्स बनावी भारे पड़ी, कारण कि मालवीय नगर पुलिसे तेनी सामे गुनो दाखल कर्यो। 40 वर्षीय फिटनेस ट्रेनर दीना परमारे 18 सप्टेम्बरे रस्ता पर ट्राफिक की अड़चण थाय ते रीते रील बनावी हती, जेने लई मालवीय नगर पुलिसे तेनी सामे गुनो दाखल कर्यो अने पोते ट्राफिक ना नियमोनुं पालन करे छे। हाल आखा देश में गणेश उत्सव उजवाई रह्यो छे, त्यारे 35,000 थी वधु महिलाओ पुणेना श्रीमान दगड़ु सेठ हलवाई गणपति मंदिर की सामे एकठी थई गणपति अथर्वशीर्ष पाठ कर्यो। आ कार्यक्रम आयोजन मंदिर ट्रस्ट द्वारा करवामां आव्युं हतुं। आ कार्यक्रम में गणेश चतुर्थी की उजवणी एक भाग है, जो कि मंदिर ट्रस्ट द्वारा हजू पण वधु कार्यक्रमों आयोजन करवामां आवशे। महाराष्ट्र में गणेश चतुर्थी की धूम जोवा मळी रही है, एवं देश में सौथी शक्तिशाली व्यक्तित्व एटले के मुकेश अंबाणी पण गणेश चतुर्थी निमित्ते तेमना वैभवी घरे एंटेलिया ने सुंदर रीते शणगार्यू और संगीतना साधनों वडे गणपति स्वागत कर्यु, जे बाद बॉलीवुड सेलेब्स साथ राजनीति की अनेक मोटी हस्तीओ बापाना आशीर्वाद लेवा पहोंच्या हता। जम्मू काश्मीर अनंतनाग में चली रहे एन्काउंटर में सेना ने मोटी सफलता मिली। सेनाए लश्कर ए तोयबा आतंकी उबेर खान ने ठार कर्यो। काश्मीर आईडीजीपी विजय कुमारे जणाव्युं कि अनंतनाग में आतंकवादी उजेर मार्यो गयो, एक मृतदेह शोधवामां आवी रह्यो छे जे आतंकवादी होई शके छे। महिला अनामत बिल लोकसभा में रजू करवामां आव्युं। कायदा मंत्री अर्जुनराम मेघवाले आ बिल संसद में रजू कर्यु। आ पहला पीएम मोदी तमाम पक्षों ने आ बिल ने समर्थन आपवानी अपील करी हती। केन्द्रीय मंत्री आ बिल रजू कर्यु त्यारे संसद में भारे होबाड़ो थयो हतो। 18 सप्टेम्बर रोज संसद विशेष सत्र दरमियान वडाप्रधान मोदी की अध्यक्षता में केन्द्रीय कैबिनेट की बैठक योजाई, जमा लोकसभा ने एसेम्बली जेवी चूंटायेली संस्थाओं में 33% महिला अनामत ने मंजूरी आपी, जेने नवी संसद भवन में रजू करवामां आव्युं, जो कि आ बिल 2010 में राज्यसभा में पसार थई चूक्युं छे। केन्द्र सरकारे संसद 5 दिवसीय विशेष सत्र बोलाव्युं। सत्र दरमियान नारी शक्ति वंदन अधिनियम रजू करवामां आव्युं, त्यारे छत्तीसगढ़ मुख्यमंत्री भूपेश बघेले जणाव्युं कि आ जोवानुं रहेशे कि आ बिल ने केवी रीते लागू करवामां आवशे। तेमणे कह्युं कि बिल पर संसद में चर्चा थशे, पछी आगळ कंई थशे।
સંસદના વિશેષ સત્ર દરમિયાન કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી ત્યારે ભાજપના નેતા ખુશ્બુ સુંદરે કહ્યું કે મહિલા શક્તિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. પીએમ નરેન્દ્ર મોદીજી મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. અઢારમી સપ્ટેમ્બરના રોજ જૂની સંસદ ભવનમાં કાર્યવાહીનો અંતિમ દિવસ હતો ત્યારે મંગળવારે સદનમાં ફોટો સેશન રાખવામાં આવ્યું. આ ફોટો સેશનમાં વડાપ્રધાન મોદી, લોકસભાના સ્પીકર ઓમપ્રકાશ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા. આ સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ફોટો સેશનમાં હાજરી આપી હતી. નવી સંસદ ભવનના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આપણે સૌ એકત્ર થઈ નવા ભવિષ્યનો શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ. આપણે વિકસિત ભારતના સંકલ્પને ફરીવાર યાદ કરી તેને પૂરો કરવા માટે કટિબદ્ધ છીએ. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે મારી ભલામણ છે કે આપણે નવી સંસદ ભવનમાં સ્થળાંતરિત કરી રહ્યા છીએ ત્યારે જૂની સંસદ ભવન ગૃહની ગરિમાના કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવો જોઈએ. આ ભવનને માત્ર જૂની સંસદ ભવન કહી તરછોડી ન દેવી જોઈએ. આ માટે મારી માંગ છે કે જો બંને ગૃહના અધ્યક્ષ મંજૂરી આપે તો જૂની સંસદ ભવનને સંવિધાન સદન તરીકે ઓળખવામાં આવે. નવી સંસદ ભવનમાં વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે લાલ કિલ્લાની પ્રાચીરથી જણાવ્યું હતું આ સમય છે અને યોગ્ય સમય છે. જો આપણે એક પછી ઘટનાઓ પર ધ્યાન આપીશું તો ખબર પડશે કે ભારત નવી ચેતના સાથે પુનઃજાગૃત થયું છે. નવી સંસદ ભવનમાં વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આપણે દરેક નાની નાની બાબતો પર ધ્યાન આપી આગળ વધવાની જરૂર છે. આપણે યોગ્ય સમયે કેટલાક નિર્ણયો પણ લેવા પડે છે. આ સમયગાળા દરમિયાન આપણે રાજનીતિક લાભ અને નુકસાન ન જોવું જોઈએ. રાષ્ટ્રીય પ્રેરણા અને હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા પડે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અધિરંજન ચૌધરી સહિતના નેતા બંધારણ હાથમાં લઈ નવી સંસદ ભવનમાં પ્રવેશ કર્યો. અધિરંજન ચૌધરીએ જણાવ્યું કે સંસદ સભ્ય તરીકે દેશનું બંધારણ અમારા માટે પવિત્ર ભાગવત ગીતા, કુરાન અથવા બાઇબલ સમાન છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે દેશમાં લોકતાંત્રિક ઇતિહાસ માટે ખૂબ મહત્વનો દિવસ. સંસદ ભવનમાં લોકસભાની પહેલી બેઠક શરૂ કરવામાં આવી. જૂની સંસદ અને નવી સંસદ ભવનમાં કામ કરવાની તક મળી છે માટે હું તમામ સાંસદ સભ્યોને શુભેચ્છા પાઠવું છું. ખાલિસ્તાની ટાઇગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજરની કેનેડામાં ગોળીમારી હત્યા મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઓટાવામાં હાઉસ ઓફ કોમન્સને સંબોધતા કહ્યું કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો કે ભારત સરકારનું કથિત ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજરની હત્યા સાથે સંબંધ છે તો આ પછી કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ભારતીય રાજદૂતને હાંકી કાઢ્યા હતા. કેનેડાએ ભારતીય રાજદૂતને હાંકી કાઢ્યા ત્યારે ભારત સરકારે પણ દેશમાં કેનેડાના હાઈકમિશનને હાંકી કાઢ્યા. વિદેશ મંત્રાલયે કેનેડાના રાજદૂતને આગામી 5 દિવસમાં દેશ છોડવાનો આદેશ કર્યો. આ નિર્ણય આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી અંગે ભારત સરકારની વચ્ચે ચિંતા દર્શાવે છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સંજય કિશન કૌલે ન્યાય વ્યવસ્થાની હાલની સ્થિતિ પર નિરાશા વ્યક્ત કરી. તેમનું કહેવું છે કે ગરીબ લોકો જેલના એટલા માટે રહી જાય છે કારણ કે તેમના ખર્ચ નથી ઉઠાવી શકતા, જ્યારે વકીલ કરવામાં સક્ષમ અમીરોને જામીન મળી જાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંગુઝે જણાવ્યું કે G20 સમૂહના અધ્યક્ષ તરીકે ભારત દક્ષિણ એશિયાના રાષ્ટ્રો ક્લાઇમેટ ચેન્જ, ફાઇનાન્સ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સહિતના મુદ્દા પર વધુ ભાર આપશે. ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયન G20માં સામેલ થયું. G20 સમૂહ વૈશ્વિક સ્તરે સહયોગ થકી પડકારોને પહોંચી વળવાનો પ્રયાસ કરશે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ ઇન્ડિયા એલાયન્સની કોઓર્ડિનેશન કમિટીમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો. શનિવાર રવિવાર દિલ્હીમાં આયોજિત CPI પોલિટ બ્યુરોની બેઠકમાં સમગ્ર બાબતે સહમતિ બની. પોલિટ બ્યુરોએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે ભારત બ્લોકના વધુ વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. AIMIMના પ્રમુખ અઝુદ્દીન ઓવૈસીએ ઇન્ડિયા ગઠબંધન વિશે નિવેદન આપ્યું. સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું તેઓ ભારત ગઠબંધનની પરવા કરતા નથી કારણ કે તેનો ભાગ બનવાથી ગુમરામણ થશે. અઝુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અમે ઇન્ડિયા એલાયન્સમાંથી નથી અને મને તેની પરવા નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું ભારતનું સૌથી ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થા તરીકે ઉપર આવવું તે કોઈ સંયોગ નથી કારણ કે તેના સરળ અને ટકાઉ ઉકેલોએ નબળા લોકોને દેશની વૃદ્ધિનું વાર્તાનું નેતૃત્વ કરવા સશક્ત બનાવ્યા છે. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી ઈ બુક પીપલ્સ G20ના એક લેખમાં મોદીએ કહ્યું હતું કે G20ના અધ્યક્ષ તરીકે ભારતે વૈશ્વિક મંચને વધુ વિશાળ બનાવવાનો સંકલ્પ કર્યો છે.
समग्र देश दुनिया में उजवामां आवता गणेश उत्सव मुंबई में आगु महत्व है। खास कर मुंबई में लालबाग का राजा तो विशेष महत्व है। तो श्रद्धालुओं लालबाग का राजा दर्शन कर रहा है। श्रद्धालुओं माने कि लालबाग का राजा भक्तों की तमाम मनोकामना पूर्ण करे। महाराष्ट्र मुंबई में गणेश उत्सव की धूम है, तरह मुंबई में 45 फूट की ऊंची गणेश प्रतिमा सौ आकर्षण केन्द्र बनी। 45 फूट ऊंची गणेश प्रतिमा में भगवान गणेश ने इंद्रदेव स्वरूप में दर्शा। 10 दिवस का गणेश महोत्सव दरमियान सैकड़ों श्रद्धालुओं दर्शनार्थे पहुंची थी गया। महाराष्ट्र में धामधूम की गणेश चतुर्थी की उजवणी थी, तरह शिवसेना मुखपत्र सामना में एक तरफ आ उत्सव ने भगवान तमाम मुश्किल दूर करने की प्रार्थना करी, तो राज्य में शिंदे भाजप और एनसीपी की संयुक्त सरकार पर हमला कर। चीन साथ सरहदों और पाकिस्तान तनावपूर्ण संबंधों चलता सुरक्षा मंत्रालय ने सेना की क्षमता पूरी पड़वा मोटो निर्णय ले। मंत्रालय ने भारतीय सेना लगभग 120 प्रलय बैलिस्टिक मिसाइल की खरीदी ने मंजूरी आपी। आ मिसाइलों ने चीन साथ वास्तविक नियंत्रण रेखा और पाकिस्तान साथ नियंत्रण रेखा पर वास्तविक जवाब आप।